કેમ છો? મજામાં વિદ્યાર્થી મિત્રો, બાયોટેકનોલોજી અને તેનું પ્રયોજન જેની અંદર આજનો ટોપિક છે ડીએનએ ખંડોનું પૃથ્થકરણ અને અલગીકરણ. ઇંગ્લિશમાં કહેવાય આઇસોલેશન એન્ડ સેપરેશન ઓફ ડીએનએ ફ્રેગમેન્ટ્સ અથવા જેલ ઇલેક્ટ્રોફોરેસિસ તરીકે આપણે ઓળખી શકાય છે. તો જો તમને આવો ક્વેશ્ચન પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર એવું પૂછાય કે જેની અંદર એમ કે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ વર્ણવો, તો પણ આ પદ્ધતિ લખવાની થાય? અથવા એમ કે ડીએનએ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ વર્ણવો, તો પણ આ લખવાની થાય? અથવા એગેરોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ વર્ણવવાનું કે, તો પણ આ જ પદ્ધતિ છે એ વર્ણવવાની થાય છે? પહેલાં હું તમને તમારી ટેક્સ્ટબુકની થિયરી અનુસાર સમજાવું છું. ખાસ યાદ રાખજો, આ થિયરી અનુસાર સમજ્યા પછી હું આખી પ્રક્રિયા કઈ રીતે થાય છે એ તમને સમજાવું છું. મિત્રો સર્જાણું ખ્યાલ આવ્યો? પરંતુ શેક સુધી લેક્ચર્સ વિદ્યાર્થી મિત્રો જોવાનો છે તો જ ખ્યાલ આવશે, નહીતર ખબર પડશે નહીં. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આપણે સ્ટાર્ટ કરીએ. ઇઝી છે એકદમ, પરંતુ દરેક શબ્દ છે મારે તમને સમજાવવા જરૂરી છે. દરેક શબ્દ સમજશો એટલે ચેપ્ટર છે કમ્પ્લીટલી આવડી જશે. અને ટેક્સ્યુઅલ જ ચલાવું છું, અને ઇવન જે એક્સ્ટ્રા આવે છે નીટ લગતું, જે દરેક વસ્તુ સાથે સાથે છે એ કન્ટ્રીબ્યુટ કરી દઉં છું. એટલે આ બાબત ખાસ ધ્યાનમાં લેજો દરેક વિદ્યાર્થી મિત્રો. તો પહેલો જ પ્રશ્ન એવો થાય કે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ એટલે શું? તો આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ વિશે થોડી ઘણી માહિતી આપણે છઠ્ઠા ચેપ્ટર્સમાં મેળવેલી છે, જેમાં આપણે પ્રોટીનને અલગ કરવા માટે વાપરતા હતા. કેને? પ્રોટીન એટલે કે ડીએનએના ખંડોને અલગ કરવા માટે આપણે પદ્ધતિનો યુઝ કરતા હતા. તો અહીંયા પણ એ જ વસ્તુ છે, સમજાય છે? ડીએનએના ખંડોને અલગ કરવા માટેની પદ્ધતિ છે. તો જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ કેવી છે? તો દાખલા તરીકે હું તમને અહીંયા સમજાવું છું, આખો કન્સેપ્ટ તમને ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રો. કે સપોઝ દાખલા તરીકે આપણે યાદ કરો ચોથા નંબરનો લેક્ચર્સ, આખી પદ્ધતિ કે સૌ પ્રથમ પહેલાં આપણે કોઈ પણ સજીવ લેતા હતા. શું લેતા હતા? એ સજીવ લેતા હતા. આ સજીવનું કોષ કેન્દ્ર મોટું દેખાડું છું તમને મિત્રો, એટલા માટે કે સરળતાથી તમને ખબર પડે. ઈચ્છિત સજીવ છે આપણે, સમજાય છે? સૂક્ષ્મજીવ હોય, પ્રાણી કે વનસ્પતિ કોઈ બી લઈએ, આપણે ઈચ્છિત સૂક્ષ્મજીવ તરીકે, સમજાય છે? તો એની અંદર મિત્રો કેવું છે કે જેની અંદર આપણને ખબર છે ઘણા બધા શું હોય છે, જનીન આવેલા હોય છે ઘણા બધા. પરંતુ આપણે આની સાથે, આ જનીન સાથે આપણો ઈચ્છિત જનીન, અલગ કેચપેનથી દર્શાવું છું તમને કે આ ઈચ્છિત જનીન છે એને આપણે અલગ કરતા હતા ડાયરેક્ટ. પરંતુ વિદ્યાર્થી મિત્રો એમ ડાયરેક્ટ અલગ થતો નથી. તો સૌ પ્રથમ પહેલાં એનું સમજાય છે કે ભાઈ કોષ કેન્દ્ર, આ જે સેલ છે સમજાય છે, એને દૂર કરવો પડે. એનું કોષ કેન્દ્ર પટલ દૂર કરવું પડે. કોષ કેન્દ્ર પટલ પછી કોષ કેન્દ્ર, અને કોષ કેન્દ્રમાં રહેલા આ બધા જે ઈચ્છિત જનીનો છે એને શું કરવા પડે? કાપવા પડે, મીન્સ કે કટિંગ કરવું પડે. તો એને કાપવા માટે આપણે કયો ઉત્સેચક વાપરતા હતા? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક. કયો ઉત્સેચક વાપરતા હતા? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક. તો દાખલા તરીકે આ બધા છે, સમજાય છે, કોષ કેન્દ્ર પટલ ને બધી વસ્તુ, એ આગળ હું તમને સમજાવીશ કઈ રીતે અલગ થાય છે, પણ જુદી જુદી પ્રોસેસમાંથી તે શું થાય છે, પસાર થાય છે. એટલે દાખલા તરીકે આપણે આ બધા ઈચ્છિત ડીએનએ છે એને બહાર કાઢી લઈએ, સેમ ટુ સેમ પ્રોસેસ જ આવશે મિત્રો, સમજાય છે? આપણા ઈચ્છિત જે ડીએનએ છે એને આપણે બહાર કાઢી લઈએ, સમજાય છે? જે આપણો ઈચ્છિત જે ભાગ છે. તો આપણે આ કોષ કેન્દ્ર પટલ, કોષની દિવાલને, આ દરેક વસ્તુ શું કર્યું? દૂર કર્યું. એટલે આ બધાએ, ઘણા બધાએ જનીન મળ્યા. એમાંનો આપણો આ જે ઈચ્છિત જનીન છે, આપણો કયો જનીન છે? આ ઈચ્છિત જનીનને અલગ કરવો છે. તો આ ઈચ્છિત જનીનને અલગ કરવા માટે કોઈ ટેસ્ટ ટ્યુબ છે કે કોઈ પાત્ર છે એની અંદર આ બધાએ જનીનને શું છે, દાખલ કરવાના, ઇન્જેક્શન ભરી અથવા એ રીતે, કારણ કે સૂક્ષ્મ હોય છે મિત્રો અને આમ હાથેથી દૂર નથી કરી શકાતો. એટલે કોઈ પાત્રની અંદર શું છે, લેવાના, અને પાત્રની અંદર તમે લેશો એટલે આપણને આવા જનીન છે એ પ્રાપ્ત થશે આમાંથી.
दाखला तरीके समझे शे कौन उमेरवानु शे तो के भाई रिस्ट्रिक्शन एंडो न्यूक्लियस उत्सेचक रिस्ट्रिक्शन एंडो न्यूक्लियस उत्सेचक उमेरशु एटले आ बधा जनीन छे टुकड़ा टुकड़ा थई जशे नाना नाना टुकड़ाओ मां शुं थई जशे रूपांतरित छे थई जाय छे अने आपणो इच्छित जनीन छे ए कपाई जशे एटले दाखला तरीके आवी रीते छे ए टुकड़ो रही जाय छे समझाय छे आवी रीते आडो टुकड़ो छे मळी जाय छे હવે ઈ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકે કટ કરી નાખ્યો એટલે આપણો આ ઈચ્છિત જનીન છે અહીંયા શું થઈ જશે અલગ છે એ મળી જાય છે આપણે જે જોઈએ છે તે આ ઈચ્છિત જનીન સમજાય છે એટલે કે આને વિદેશી ડીએનએ તરીકે ઓળખી શકાય આ વિદેશી ડીએનએને દૂર કરવા માટેની આ જે પદ્ધતિ છે તેને શું કહેવાય જેલ ઇલેક્ટ્રો फॉरेसिस पद्धति तरीके ओळखी शकाय छे तो आपणे ए पद्धति भणवानी छे पहला थियरिकल भणावुं छुं खास याद राखजो टेक्स्ट पछी हुं आकृति दोरतो जईश अने स्टेप बाय ए पद्धति तमने समजावतो जईश तो आपणे जोईए जो आ तमारी टेक्स्टबुकमां नथी आ पहेलो शब्द के टेक्निक इज डेवलप्ड बाय टेसिल्यूस 1937 समझे छे एना द्वारा छे आ पद्धति ने डेवलप करवामां आवी हती डीएनए जेल इलेक्ट्रोफोरेसिस अत्यारे लखी नाख्यू छे एटला माटे के टाइम आपणो बचे लखवा जाइए छे लेक्चर्स मोटो थई जाय छे तो रिस्ट्रिक्शन एंडोन्यूक्लियस द्वारा डीएनए कापवाना परिणामना स्वरूपे डीएनए ना अहीं जुओ तो शुं थई जाय छे रिस्ट्रिक्शन एंडोन्यूक्लियस उत्सेचक द्वारा तमे दाखल करशो એટલે શું થઈ જાય છે અહીંયા ડીએનએના ટુકડા થઈ જાય છે અને આ ટુકડાને કઈ પદ્ધતિ દ્વારા તો કે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ તરીકે ઓળખાતી પદ્ધતિ દ્વારા શું કરી શકાય છે અલગીકૃત કરી શકાય છે એ આપણને ખ્યાલ આવી ગયો મેં આખી પદ્ધતિ તમને સમજાવી તો એના ઉપરથી તમને આખો એમ્સ છે એ ખ્યાલ આવી ગયો આખી પદ્ધતિનો ત્યાર પછી એવું કીધું છે ડીએનએના ટુકડા ઋણ વીજભારિત હોય છે કેવા હોય છે ઋણ વિચારિત હોય છે તો એને સમજવા માટે મિત્રો યાદ રાખજો જો આપણી પાસે કન્સેપ્ટ ક્લિયર હોવો પડે એવરી ઈચ લાઇન સમજાય છે દરેક ટેક્સ્ટબુકની લાઇન મારા દરેક સ્ટુડન્ટને આવડતી હોવી જોઈએ સમજાય છે એક શબ્દ એવો ન બનવો જોઈએ કે મારા સ્ટુડન્ટને બાયોટેકનોલોજીની અંદર ન ખબર પડે એવરી ઈચ લાઇન સમજાય છે દરેક લાઇન છે ખબર પડવી જોઈએ તમને ખબર છે મિત્રો કે ડીએનએ ઋણ વિચારિત શા માટે હોય છે હું તમને કહી દઉં કે આ ડીએનએની શૃંખલા છે તમને ખ્યાલ છે આ 5' 2 3' હોય તો આ 3' 2 શું હોય 5' હોય તો અહીંયા વચ્ચે નાઇટ્રોજન બેઝ હોય એ સામે એ ટી હોય ટી સામે અહીંયા એ હોય જી સામે અહીંયા સી હોય સમજાય છે સી સામે અહીંયા જી હોય અહીંયા એ સામે ટી હોય આવા હોય અને વચ્ચે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે આ નાઇટ્રોજન બેઝ છે આગળ આપણે ભણ્યા હતા એની આધાર છે શું છે એનો આધાર છે આધાર સ્તંભની અંદર તમે વાત કરીએ આપણે મિત્રો તો કે ત્યાં ફોસ્ફેટ સમૂહ અને શર્કરા છે રહેલી હોય છે પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ સમૂહ રહેલો હોય છે તો અહીંયા દાખલા તરીકે ફોસ્ફેટ સમૂહ હોય છે અને ફોસ્ફેટ સમૂહ જે છે એ PO4- સ્વરૂપે છે હોય છે એટલા માટે ડીએનએ કેવું હોય છે ऋण विजभारित होए एटले याद रखो हमेशा डीएनए नो टुकड़ा ऋण विजभारित होए अने डीएनए ना टुकड़ा ऋण विजभारित होय छे ने तेने कोई माध्यम के आधारक में कोई विद्युत क्षेत्र की मदद थी समझाय छे एटले के विद्युत क्षेत्र की मदद थी कोई विद्युत प्रवाह पसार करावी अने धन विद्युत क्षेत्र तरफ धकेली ने अलग करी शकाय छे एटले के बलपूर्वक धकेलवानो ऋण વીજભારથી કઈ તરફ જશે ધન વિદ્યુત ક્ષેત્ર તરફ જશે અને ધન વિદ્યુત ક્ષેત્ર એટલે કયું થશે એનોડ તરફ એટલે કે આ જે ડીએનએના ટુકડા છે એ ઋણ વીજભારથી કઈ તરફ જશે માધ્યમ આધારકમાં ધન ધ્રુવ તરફ શું થશે અલગ કરી શકાશે મોકલી શકાશે સમજાય છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો સમજાણું ઓકે વેરી ગુડ અહીંયા સુધી તમને ક્લિયર થઈ ગયું છે ઓકે એવરી ઈચ લાઇન સમજાય છે દરેક વસ્તુ મારા સ્ટુડન્ટને આવડતી હોવી જોઈએ દરેક વસ્તુનો ઊંડાણપૂર્વક ખ્યાલ હોવો પડે દરેક શબ્દ સમજાવું છું વિદ્યાર્થી મિત્રો અને ઈવન જે એક્સ્ટ્રા લેતો જઉં છું એ કહેતો જઈશ કે અહીંયા એક્સ્ટ્રા છે આ નોટ કરજો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ઓકે ગુડ વેરી ગુડ સરસ ચલો આગળ જઈએ હવે
અહીંયા માધ્યમ અથવા આધારક તરીકે આજકાલ સામાન્ય તરીકે ઉપયોગમાં લેવાતું માધ્યમ તરીકે છે ને કોણ ઉપયોગ કરવામાં આવે છે યાદ રાખજો એગેરોજ અને આ એગેરોસ જેલ છે ને એ દરિયાઈ નીંદણ છે સી વિટ્સ કહેવાય અને કુદરતી પોલિમર પદાર્થ છે મિત્રો કેવો છે કુદરત દ્વારા મળતો પોલિમર પદાર્થ છે જેને રેડ આલ્ગી એટલે કે લાલ લીલમાંથી છે ને મેળવવામાં આવે છે ख्याल आयो विद्यार्थी मित्रों आ एगेरोस छे ने जेली जेवो पदार्थ छे आपणे महाबलेश्वर के विस्तार में जाओ ने तमे त्यां जेली नी चॉकलेट मळे छे एना जेवो आ एक पॉलिमर पदार्थ छे समझाई शके केवो पदार्थ छे पॉलिमर पदार्थ छे पहला जो हूँ तमने टेक्सचर समझावुं छुं पछी एज पद्धति तमने आखी स्टेप बाय स्टेप समझाईशे एटले आखी थियरी कंसेप्ट क्लियर थई जशे एटले चिंता करवा जेवी कोई छे ज नहीं दरेक आखो लेक्चर समझवानो छे સમજાશે દરેક સુધી છેક સુધી છે એ સમજવાનું છે એટલે ખ્યાલ ઓટોમેટિકલી આવડી જશે અને આવી જશે આખો ખ્યાલ સમજાશે એટલે શું કીધું છે ત્યાર પછી એગેરોસ જેલ છે ને એ ચાલણી જેવી અસરથી ડીએનએના ટુકડાઓ તેના કદ એટલે કે અણુભાર અથવા લંબાઈ મુજબ શું થાય છે અલગ કરી શકાય છે એટલે કે જે માધ્યમમાં પસાર કરવામાં આવ્યા છે ડીએનએના ટુકડાને તો એક જાળી જેવી રચના બની જશે એગેરોસ જેલની કારણ કે પોલિમર પદાર્થ છે એટલે જાળી જેવી રચના બને એટલે એ શું થઈ જશે એના કદ અણુભાર લંબાઈ મુજબ શું થઈ જશે ડીએનએના ટુકડા શું થઈ જશે અલગ છે થઈ જાય છે સમજાય છે શું થઈ જાય છે અલગ છે થઈ જાય છે ખ્યાલ આવ્યો એ કઈ રીતે ચાલણી જેવી રચના થઈ એ હું હમણે સમજાવું છું ખ્યાલ આવી જ જશે આખી પદ્ધતિ સમજાય છે એટલે અહીંયા પહેલાં ટેક્સ્યુલ સમજી લઈએ ત્યાર પછી આપણે આગળ ભણ્યા હતા છઠ્ઠા ચેપ્ટરમાં જેમ ટુકડાનું કદ નાનું તેટલું શું થશે ડીએનએનો ટુકડો દૂર ખસશે જે મોટો ટુકડો એમ નજીક રહેશે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો સમજાણું એટલે આ રીતે કદને આધારે પણ શું છે અલગ કરી અને ડીએનએના ટુકડા ખસી અને આપણે જોઈ શકાશે હવે આ જે અલગીકૃત ડીએનએના ટુકડાઓ છે આપણે ત્યારે જ જોઈ શકાય કારણ કે સૂક્ષ્મ હોય છે તો એને માટે એક અભિરંજક વાપરવાનું હોય છે ઇથિડિયમ બ્રોમાઇડનો ઉપયોગ કરશો તો આવા ઇથિડિયમ બ્રોમાઇડનો તમે સંયોજનનો ઉપયોગ કરશો અને એમાં નિરાચ્છાદન વડે એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો પસાર કરશો તો જ તમે સરળતાથી આ જે ડીએનએના ટુકડા ઇચ્છિત ડીએનએના ટુકડાઓ છે તમે શું છે સરળતાથી શું કરી શકશો જોઈ શકશો નહીંતર ખ્યાલ આવશે નહીં એટલે અભિરંજિત ઇથિડિયમ બ્રોમાઇડ વડે કરવાનું અને એને નિરાચ્છાદન કરવાનું એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો પસાર કરવાના એટલે કે શુદ્ધ ડીએનએના ટુકડાને દૃશ્યમાન પ્રકાશમાં જ અભિરંજિત કર્યા વગર જોઈ શકાતા નથી ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો મેં જો આ ટેક્સ્યુલ જ લખેલું છે દરેક વસ્તુ પણ મેં શોર્ટ ફોર્મમાં લખ્યું છે ને હોય છે ને એવું કંઈ નથી લખ્યું એના ઉપરથી તમારે વાક્ય બનાવી રાખવાનું હું બોલું છું એ જ વાક્ય એનું સેન્ટેન્સ છે બની જાય છે આટલો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો સમજાણું એટલે શું કરવાનું પહેલેથી બોલી જાઉં કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક દ્વારા ડીએનએને કાપવાના પરિણામ સ્વરૂપે ડીએનએના ટુકડા થઈ જાય છે એ ડીએનએના ટુકડાને જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે ડીએનએના ટુકડા હંમેશા ઋણ વિચભારિત હોય છે એનું માધ્યમ કે આધારક ધન વિદ્યુત ક્ષેત્ર તરફ ધકેલીને અલગ કરી શકાય છે સામાન્ય ઉપયોગી માધ્યમ એગેરોસ હોય છે અને એગેરોસ છે એ દરિયાઈ નીંદણ છે કુદરતી પોલિમર પદાર્થ છે અને રેડ આલ્ગી એટલે કે લાલ લીલમાંથી મેળવવામાં આવે છે એગેરોસ જેલની ચાલણી જેવી અસરથી આ ડીએનએના ટુકડાઓના કદ એની લંબાઈ મુજબ આપણે અલગ કરી શકાય છે આ ટુકડાનું કદ નાનું તેટલું વધુ દૂર ખસશે અને પછી શું કરવાનું તો કાકી પદ્ધતિ પૂર્ણ થઈ જાય પછી અભિરંજક તરીકે ઇથિડિયમ બ્રોમાઇડનો ઉપયોગ કરવાનો અને નિરાચ્છાદન માટે યુવી કિરણો પસાર કરવાનો નિરાચ્છાદન એટલે શું તો કે તમે સરળતાથી ડીએનએના ટુકડાને જોઈ શકો સમજાય છે ખ્યાલ આવી ગયો આટલા શબ્દ ખબર પડી ત્યાર પછી આપણે આગળ વધીએ તો જોઈએ આપણે કે ડીએનએનો રંગ છે ને પછી જે ટુકડાઓ મળશે ને એ ડીએનએનો રંગ છે ને ચળકતા નારંગી રંગના પ્રાપ્ત થશે કેવા રંગના પ્રાપ્ત થશે ડીએનએના ટુકડા ચળકતા નારંગી રંગના એમસીક્યુ માટે યાદ રાખજો સમજાય છે પરંતુ હમણાં આખી પદ્ધતિ સમજજો એટલે ખ્યાલ આવી જશે આ જે ક્રિયા છે એને સાલન કહેવાય સેલ્યુએશન કે જેલમાંથી એ જે ડીએનએના ટુકડાને બહાર કાઢવાનું અને બહાર કાઢીને એની ઉપર ડીએનએ ટુકડા ઉપર અમુક ટકા જેલ ચોંટેલું હોય છે જેલને દૂર કરી અને જે શુદ્ધ સ્વરૂપે ડીએનએના ટુકડા મેળવવામાં આવે એ ક્રિયાને સેલ્યુએશન અથવા સાલન કહેવામાં આવે છે અને એ જે ઈચ્છિત ડીએનએનો ટુકડો મળે
पछी एने वाहक डीएनए साथ जोड़ी अने पछी रिकॉम्बिनेट डीएनए नु निर्माण थाय छे। आटली पद्धति छे ने लेंथी छे। तो हवे आपणे समझवा माटे आखी पद्धति समझिए मित्रों। जे मैं तमने थीअरी भणावी छे ए संपूर्ण टेक्स्युअल भणावी दीधी छे। हवे टेक्स्युअल ज आकृति अनुसार तमने हूँ आखी पद्धति समझावुं छुं। तो कि भाई आपणे शुं कर्युं, तो कि भाई इच्छित डीएनए ना टुकड़ो हमणां छे आपणे शुं कर्युं, अलग कर्युं। केनी मददथी? इलेक्ट्रिक फोरेसिसनी मददथी। तो हवे सौ प्रथम पहला एक आपणे ट्रे लेशुं काचनी, समझाय छे? शुं कीधुं छे? काचनी ट्रे लेशुं। परंतु ते पहेला हूँ तमने फरीथी कही दऊं के हमणां ज आपणे मैं कीधुं एम घणा बधा डीएनए ना शुं थई जशे, अहींया टुकड़ा मळ्या हता आपणने, समझाय छे? અને એમાંથી આપણને આ ઈચ્છિત જનીન છે એ આપણે પ્રાપ્ત કરાવ્યું હતું, સમજાય છે? અને આ ઈચ્છિત જનીન છે એ કેની મદદથી? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકની મદદથી આપણને શું છે, અલગ છે એ પ્રાપ્ત થયું હતું, સમજાય છે? તો આ જે બધા જે ડીએનએના ટુકડાઓ છે ઈચ્છિત જનીનો, એને આપણે કેમાં દાખલ કરવાના છે? તો કે ભાઈ હવે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિની અંદર દાખલ કરવાના છે। કઈ રીતે અલગ થાય છે એ પદ્ધતિ આપણે શું કરવાની છે, સમજવાની છે। આપણને ઈચ્છિત ડીએનએ મળી ગયું હતું, મેં હમણે તમને દર્શાવ્યું હતું કે ભાઈ આ રીતે ઈચ્છિત ડીએનએ, પરંતુ આ જે બધા ટુકડાઓ થયા આ ઈચ્છિત જનીન છે એને કઈ રીતે અલગ કરી શકાય છે એની માટે આપણે ચોક્કસ પદ્ધતિ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ। તો એ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ સમજવા માટે આપણે સૌ પ્રથમ એક કાચની ટ્રે લઈએ, સમજાય છે? શું લઈએ? કાચની ટ્રે લઈએ, થોડીક મોટી દોરું છું એટલે તમને ખ્યાલ આવે। કાચની ટ્રે લીધી મિત્રો, ખ્યાલ આવ્યો? હવે કાચની ટ્રે લીધી એટલે આપણે શું કીધું છે? તો કે ભાઈ એગેરોસ લેવાનું છે, સમજાય છે? આધારક તરીકે આપણે આ જે પદ્ધતિ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ભણવા માટે આપણે આધારક તરીકે શું લેવાનું છે? એગેરોસ જેલ લેવાનું છે, સમજાય છે? તો કે ભાઈ એગેરોસ છે ને સામાન્ય રીતે માર્કેટની અંદર પ્રાપ્ત થતું હોય ને, એગેરોસ એ પાવડર ફોર્મમાં હોય, કેવા ફોર્મમાં હોય? પાવડર ફોર્મમાં હોય છે, સમજાય છે? અને આ પાવડર ફોર્મમાં હોય છે એટલે એનું સોલ્યુશન બનાવવાનું હોય છે। તો એનું સોલ્યુશન બનાવવા માટે એક આપણે પાત્ર લઈએ, સમજાય છે? એની અંદર શું લેવાનું છે? તો કે એક બફર માધ્યમ લેવાનું છે। કેવું માધ્યમ કરવાનું છે? બફર માધ્યમ, બફર સોલ્યુશન છે એ લેવાનું છે। એટલે કે અહીંયા બફર સોલ્યુશન લેવાનું। તો દાખલા તરીકે આપણે બફર સોલ્યુશન લીધું અને પછી એની અંદર શું નાખ્યું? તો કે ભાઈ એગેરોસ જેલ એડ કર્યું, સમજાય છે? એટલે આપણને એક માધ્યમ છે તૈયાર થશે। બફર સોલ્યુશન એટલા માટે લેવાનું છે મિત્રો કે એની પીએચના મેન્ટેન માટે, કારણ કે બફર સોલ્યુશનની અંદર અમુક ટકા ક્ષાર રહેલા હોય છે। શું રહેલા હોય છે? ક્ષાર છે એ રહેલા હોય છે, સમજાય છે? ખ્યાલ આવ્યો? અને ગરમ પાણીની અંદર, સમજાય છે, એને એગેરોસ જેલને હોટ કરવાનું છે। શું કરવાનું છે? ગરમ પાણી સાથે, અને બફર સોલ્યુશન આપણે પાણી જ કહી શકીએ, એક પ્રકારનું શું લઈ શકીએ? પાણી જ કહી શકીએ, એટલે આપણે લખી શકાય અહીંયા, તો કે ભાઈ એગેરોસ જેલ વત્તા, હું લખાવું છું અહીંયા કે એગેરોસ જેલ વત્તા હોટ કર્યું, એને ગરમ કર્યું। શું કર્યું? ગરમ કર્યું, ખ્યાલ આવ્યો મિત્રો? એટલે કે બફર સોલ્યુશન લીધું એટલે કે એક પ્રકારનું પાણીનું જ સોલ્યુશન છે લેવામાં આવે છે, અને એની અંદર અમુક પ્રકારના ક્ષાર હોય છે કારણ કે એની પીએચની મેન્ટેન માટે। ખ્યાલ આવ્યો મિત્રો? સમજાણું, આટલી ખબર પડી? અને એ જે અગરસ જેલ છે કેવા ફોર્મમાં થઈ જશે? લિક્વિડ ફોર્મમાં થઈ જશે। પહેલાં પાવડર ફોર્મમાં હતું, ઘન સોલિડ સ્વરૂપમાં હતું, હવે કેવા સ્વરૂપમાં થઈ જશે? લિક્વિડ ફોર્મમાં છે એ થઈ જાય છે, અને લિક્વિડ ફોર્મમાં થઈ જશે એટલે ધીમે ધીમે એને કોલ્ડ થવા દેવાનું। શું થવા દેવાનું? કોલ્ડ, ઠંડુ પડવા દેવાનું, એટલે જેલી જેવું છે એ બની જાય છે। અને એ જેલી જેવી, આપણે જેલી ચોકલેટ ખાધેલી છે એના જેવી બની જશે, એટલે જેલી જેવું બની જતાં એને શું કરવાનું? તો કે ભાઈ આની અંદર છે એ ભરી દેવાનું હોય છે, આની અંદર છે એ ભરી દેવાનું। પરંતુ
તમે ચોકલેટ બનાવવા માટે તમને ખબર હોય તો મમ્મી છે એ ઓલા બીબા રાખતા હોય છે, સમજે છે શું રાખતા હોય, બીબા છે એ રાખતા હોય છે એ. અને જો કાચનું પાત્ર છે લાર પાડી દેખાય એટલે આ બધી જગ્યાએ છે એગેરોસ જેલ છે એ શું કરવાનું છે, ભરી દેવાનું હોય છે. મિત્રો આપણે એગેરોસ જેલ છે કોલ્ડ થયા પછી, સમજે છે, પહેલાં હોલ્ટ કર્યું પછી કોલ્ડ કર્યું પછી એને ભરી દેવાનું હોય છે. તો આપણે એક, સમજે છે, બીબા લેવાના છે, સમજે છે શું લેવાનું છે, બીબા લેવાના છે, સમજે છે શું લેવાનું છે, બીબા, જેને વેલ્સ તરીકે પણ ઓળખી શકાય. તો દાખલા તરીકે તમને ખબર હોય તો આવા વેલ્સ હોય, તમે ઉનાળાની અંદર ક્વોલિટી બનાવો ગુલ્ફી, સમજાય છે, એની અંદર છે આવી રીતે માટલા ગુલ્ફીવાળા હોય છે એ રીતે રાખતા હોય છે, આની અંદર માવો ને દૂધ ને એવું ભરી દે ને પછી ફ્રીજમાં રાખી દે એટલે અહીંયા હળી રાખી દીધી એટલે સરસ મજાનો ફરમાયુક્ત ક્વોલિટી મળે છે. તો આવા વેલ્સ છે લેવાના હોય છે. અને એ આમાં, સોરી, હો અગારોસ જેલ ભરતા પહેલાં એ વેલ્સને શું છે આમાં રાખી દેવામાં આવતા હોય છે, આવી રીતે કૂપાડી દેવામાં આવતા હોય છે. 2, 3, 4, સમજાય છે, 1, 2, 3 અને 4 આવી રીતે કૂપાડી દીધા, સમજાય છે. અને પછી શું કરવાનું છે તો કે ભાઈ એગારોસ જેલ છે જે કોલ્ડ પડી ગયું, ઠંડુ પડી ગયું, તેને શું કરવામાં આવે છે, છેક સુધી ભરી લેવામાં આવે છે. અને પછી આને શું કરી લેવામાં આવે છે, અહીંથી ઉખાડી લેવામાં આવે છે, કાઢી લેવામાં આવે છે. એટલે યા તને શું થઈ જશે, છિદ્ર પડી જશે, સમજાય છે. અને આને શું કહેવાય છે, વેલ્સ, એટલે કે છિદ્ર કહેવામાં આવે છે. શું કહી શકાય છે, છિદ્ર કહી શકાય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો, સમજાણો કે ન ખબર પડી, ઓકે, સમજાય છે. એટલે કે અહીંયા જે એગેરોસ જેલ ભર્યું છે તે લિક્વિડ ફોર્મમાં હોય છે. કેવા ફોર્મમાં હોય છે, લિક્વિડ ફોર્મમાં, એટલે કે અર્ધ લિક્વિડ જેવું હોય છે, જેલી જેવી, ચોકલેટ જેવું માધ્યમ છે એ હોય છે. આટલી ખબર પડી વિદ્યાર્થી મિત્રો, સમજાણું કે ન ખબર પડી, શું કરવાનું તો કે એગેરોસ પાવડર ફોર્મમાં હોય છે, બફર સોલ્યુશન એડ કરી હોટ કરવાનું, ગરમ કર્યા પછી ઠંડુ પડવા દેવાનું, પછી કાચની ટ્રે લેવાની. અને કાચની ટ્રે લીધા પછી શું કરવાનું તો કે ભાઈ એની અંદર આવા વેલ્સ છે મૂકી દેવાના. અને પછી શેક સુધી છે એ શું કરવાનું તો કે ભાઈ એગેરોસ જેલથી, સમજાય છે, એને ભરી દેવાનું હોય છે. ત્યાર પછી, સમજાય છે, હવે આ એગેરોસ જેલ છે એક પોલિમર પદાર્થ છે. આપણે વાત કરીને કેવો પદાર્થ છે, પોલિમર પદાર્થ છે. પોલિમર પદાર્થ છે એટલે તમને ખબર હોય તો પોલિમર સાથે એક પોલિમર સાથે બીજો પોલિમર, બીજો પોલિમર સાથે ત્રીજો પોલિમર પદાર્થ જોડાય તો તમને ખબર હોય તો એક ચાલણી જેવી રચના થઈ જાય. આવી રચના છે એ થઈ જતી હોય છે, આવી ચાલણી જેવી રચના છે એ થઈ જતી હોય છે. આમ છિદ્ર છિદ્ર જેવી રચનાઓ છે એ શું છે, થઈ જાય છે. ખ્યાલ આવ્યો મિત્રો, સમજાય છે, આવી ચાલણી જેવી એની અંદર છે એ રચના છે, આંતરિક છે એ થઈ જાય છે. ખ્યાલ આવ્યો મિત્રો. પછી આ જે ટ્રે છે એને કોઈ એવા જ માધ્યમની અંદર, એવા જ સ્ટેન્ડની અંદર છે મૂકવામાં આવે છે, એને અનુરૂપ હોય એવા સ્ટેન્ડની અંદર બેસાડવામાં આવે છે. તો હું અહીંયા એ ઓલું દોરું છું, સમજાય છે, એના જેવડું જ માપનું જ થોડુંક મોટું દોરું છું એટલે જેથી કરીને તમને ખ્યાલ આવે. સમજાય છે, એની અંદર એના ચોકઠાની અંદર શું કરવામાં આવે, આ સ્ટ્રેને બેસાડી દેવામાં આવે. અને એ સ્ટ્રેને બેસાડ્યા પછી આ પણ એવું જ હોય, શાર પાર જોઈ શકાય એટલે એને પણ એગેરોસ જેલથી શું છે, ભરી દેવામાં આવતું હોય છે. ખ્યાલ આવ્યો મિત્રો, સમજાણું આટલું અહીંયા સુધી. ત્યાર પછી હવે આપણે શું કરવાનું છે તો કે ભાઈ આપણે જે આ જનીનના ટુકડાઓ છે પ્રાપ્ત થયા, સમજાય છે, આ જે જનીનના ટુકડાઓ જે થયા, સમજાય છે, એમાંથી આપણે જે ઈચ્છિત જનીન પ્રાપ્ત કરવાનું છે મિત્રો એને શું કરવાનું તો કે ભાઈ આ કોઈ પાત્રની અંદર રહેશે એટલે કોઈ ઇન્જેક્શન કે એની મદદથી, વેક્યુબની મદદથી શું કરી લેવામાં આવશે, ભરી લેવામાં આવે છે. અને ભર્યા પછી અને આ છિદ્ર જે છે, સમજાય છે, આ છિદ્ર એની અંદર શું કરવામાં આવશે, એડ કરવામાં આવે છે. સમજાય છે, આ છિદ્રની અંદર શું કરવામાં આવશે, એડ કરવામાં આવે છે. આટલી ખબર પડી છે. અને તમારી ટેક્સ્ટબુકમાં આવા બે શબ્દ છે, એક આપ્યો છે અપાચિત પટ્ટી, એક પાચિત પટ્ટી નંબર 1 અને અપાચિત, એટલે પાચિત પટ્ટી
2 થી 4. જો અપાચિત પટ્ટીનો મતલબ શું છે કે જે ડીએનએ જાણીતું હોય, જાણીએ જ છીએ આપણે, સમજાય છે, આપણે કોઈનાથી અલગ કરવાનું નથી, એને આપણે અહીંયા આમાં એડ કરવાનું, સમજાય છે. જે ઈચ્છિત ડીએનએનો ટુકડો આપણે જાણીએ જ છીએ એને આપણે નંબર 1માં દાખલ કરવાનું છે, એટલે અપાચિત પટ્ટી એનો મતલબ એવો. જો આપણી ટેક્સ્ટબુકમાં નથી, હું તમને દરેક શબ્દ એવરી ઇચ લાઇન સમજાવું છું, એકો એક વર્ડ સમજાવું છું, એટલે યાદ રાખજો. એટલે અપાચિત પટ્ટીની અંદર છે આપણે શું કરવાનું હોય છે, તો કે એની અંદર જે ડીએનએનો ટુકડો આપણે ઈચ્છિત ડીએનએનો ટુકડો આ જે જાણીતો છે એને વેક્યુબ એટલે કે ઇન્જેક્શનની મદદથી એની અંદર એડ કરવાનો હોય છે. અને ત્યાર પછી આ જે બધા ડીએનએના ટુકડા અને ઇચ્છિત ડીએનએ બધા ટુકડાઓ મિક્સ છે એના બીજા નંબર, ત્રીજા નંબર અને ચોથા નંબર એટલે કે પાચિત પટ્ટીની અંદર એડ કરવામાં આવે છે. ત્યારે મિત્રો, આપણે હમણાં જ વાત કરી થિયરીની અંદર કે ડીએનએ છે એ ઋણ વીજભારિત હોય છે. કેવો હોય છે? ઋણ વીજભારિત હોય છે, એટલે વિદ્યુત ક્ષેત્રની મદદથી એ શું થશે, તો કે ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ છે એ શું છે, જાય છે. સોરી, ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ. એટલે આપણે વાત કરીએ, સમજાય છે, આપણે શું વાત કરીએ, તો કે દાખલા તરીકે ડીએનએ ઋણ વીજભારિત છે એટલે વિદ્યુત ક્ષેત્રની મદદથી બળપૂર્વક ધકેલાઈને શું થાય છે, અલગ થાય છે. સમજાય છે? તો આપણે દાખલા તરીકે વાત કરીએ તો કે ભાઈ આ બાજુ ધન ધ્રુવ હશે. કેવો હશે? ધન ધ્રુવ છે એ જોવા મળે છે. સમજાય છે? પોઝિટિવ ધ્રુવ, દાખલા તરીકે અહીંયા છે પોઝિટિવ ધ્રુવ હોય, સમજાય છે, અહીંયા છે નેગેટિવ ધ્રુવ હોય છે, સમજાય છે. અને આ એના આવી રીતે શેડા પણ હોય છે, કારણ કે ઇલેક્ટ્રિસિટી પસાર કરવાની હોય છે, એ રીતે કાયદેસર જો તમને સમજાવું છું. અહીંયા એનું મેન્ટેનન્સ હોય છે, અહીંયા ઓન ઓફનું બટન હોય છે, સમજાય છે. અહીંયા ઓન ઓફ કેટલો સમય રાખવું ને શું છે એ બધું મેન્ટેન છે. અહીંયા બેટરી દ્વારા જે થતું હોય છે અને આમાંથી ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત પ્રવાહ છે એ પસાર કરવામાં આવે છે, સમજાય છે. એટલે કે ધન વિદ્યુત એટલે કે માધ્યમ આધારકમાં વિદ્યુત ક્ષેત્રની મદદથી છે ને ધન વિદ્યુત ધ્રુવ તરફ છે ને બળપૂર્વક ધકેલીને શું કરાય છે, અલગ કરી શકાય. એટલે આ માધ્યમ ઋણ છે અને આ માધ્યમ પોઝિટિવ છે. એટલે અહીંયા જે તમે નાખ્યા એ શું થશે, ઇલેક્ટ્રિસિટી પાસ કરશો. જો ઇલેક્ટ્રિસિટી પાસ કરવાની છે ત્યારે આપણને અહીંયા જો જુદી જુદી જગ્યાએ આવી રીતે ડીએનએના ટુકડાઓ છે એ શું થશે, પ્રાપ્ત છે એ થશે. પણ આપણે એવી વાત કરી હતી કે જેનું કદ નાનું એ ધન ધ્રુવ તરફ શું થશે, વધારે ભેગા થાય છે. અને આ જે રચના છે ચાલણી જેવી રચના છે એટલે એમાંથી શું છે, પસાર થશે. જેમ ચાલણીનું છિદ્ર નાનું હશે એમ ડીએનએનો ટુકડો નાનો હશે, એમ શું થશે, ધન ધ્રુવ તરફ બળપૂર્વક શું થશે, ભેગા થઈ જાય. જો અહીંયા મોટું છે, અહીંયા પતલું છે, આનો મતલબ હમણે તમને સમજાવું મિત્રો. આવી કંઈક કંઈક દર્શાવી દઉં છું અત્યારે આપણી સમજ માટે ઓનલી ફોર. તો આ ચાલણી જેવી રચના છે એટલે એમાંથી પસાર થયા એટલે આપણને અહીંયા શું થશે, જોવા મળશે. તો અહીંયા જો જે ટુકડો વધારે મોટો છે ચાલણીમાંથી પસાર થઈ શકતો નથી છિદ્રમાંથી, એટલે એ શું થશે, તો કે ભાઈ ત્યાં ને ત્યાં છે ઊભો રહી જશે. જે નાનો ટુકડો છે અને એ શું થઈ જશે, તો કે ભાઈ અહીંયા પહોંચી જશે. એટલે કદને આધારે પણ આપણે અલગ કરી શકાય છે, ખબર પડી. ત્યાર પછી અહીંયા પણ એવું જ છે, પણ અહીંયા તમે જોશો તો થોડુંક ડાર્કનેસ વધારે છે, વધારે છે. તો તમને એમ થાય મોટું ડીએનએ અહીંયા કેમ પહોંચી ગયું સાહેબ, મોટું ડીએનએ નથી, મોટો ડીએનએનો ઈચ્છિત જનીનનો ટુકડો નથી, પરંતુ નાના નાના ઈચ્છિત ડીએનએ આ બધા એની સાપેક્ષે આ કક્ષાની અંદર શું છે, વધારે છે, એટલા માટે અહીંયા ડાર્કનેસ દેખાડેલું છે. ખ્યાલ આવ્યો બચ્ચાપાટી, સમજાણું? તો અહીંયા પણ એ જ વસ્તુ છે, સમજાય છે. અહીંયા જે વાત કરીએ તો એ જ વસ્તુ છે. તો દાખલા તરીકે અહીંયા મોટો ડીએનએનો ટુકડો છે, દાખલા તરીકે આ ડાર્કનેસ ભાગ છે, તો અહીંયા એવો નથી કે સૌથી મોટો છે, પણ અહીંયા મોટા ડીએનએના ટુકડા બેની સાપેક્ષે અહીંયા વધારે છે. તો આ રીતે આપણે સમજાય છે મેન્ટેન કરી શકીએ છીએ. એટલે કે આ જે વાત છે, સમજાય છે, ઓન ઓફ બટન દ્વારા છે આપણે કરી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? સમજાણો વિદ્યાર્થી મિત્રો કે નહીં? ત્યાર પછી આપણે શું કરવાનું, તો કે ભાઈ આ જે ઈચ્છિત ડીએનએના ટુકડા આપણને પ્રાપ્ત થાય છે એને શું કરવાનું, તો કે ભાઈ આપણે એને ખૂંપી લેવાના, ખૂંપી લેવાના એટલે કે કાઢી લેવાના,
સમજાય છે? અને કાઢી અને કોઈ પાત્રની અંદર એડ કરવાના, સમજાય છે? આપણે કોઈ પાત્ર હોય એની અંદર લેવામાં આવે છે, એટલે કે પાત્રની અંદર રાખવામાં આવશે, એટલે શું થશે? તો કે ભાઈ પાત્રની અંદર એ જે ડીએનએના ટુકડાઓ છે જેને ઇથિડિયમ બ્રોમાઇડ નામના અભિરંજકથી અભિરંજિત કરવાના, સમજાય છે? કેવા કરવાના? ઇથિડિયમ બ્રોમાઇડ નામના અભિરંજકથી અભિરંજિત કરવાના, અને સાથે સાથે નિરાચ્છાદન એટલે કે આપણે જોવા માટે એક્સપોઝ્ડ કરવા માટે અલ્ટ્રાવાયોલેટ કિરણો એટલે કે પ્રકાશ પસાર કરવાનો, સમજાય છે? એટલે પ્રકાશ પસાર કરશો એટલે શું થશે? તો કે ડીએનએના ટુકડા આપણને ચળકતા નારંગી રંગના પટ્ટા છે એ શું થશે? જોવા મળે છે, સમજાય છે? શું થાય છે? ચળકતા નારંગી રંગના પટ્ટા છે એ શું થાય છે? પ્રાપ્ત છે, થાય છે, એટલે કે આની ઉપર આપણને ચળકતા નારંગી રંગના પટ્ટા છે એ શું થાય છે? મળે છે, સમજાય છે? સોરી, મારે કહેવાય ગયું કે તમારે અલગ કરવાનું, પરંતુ અલગ પછી કરવાનું હશે, કે પહેલાં જ્યારે આપણે આ પસાર થઈ ગયું, પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ, ત્યાર પછી શું કરવાનું? તો કે ભાઈ અભિરંજક એડ કરવાનું, સમજાય છે? એની અંદર અભિરંજિત એડ કરવાનું છે, ઇથિડિયમ બ્રોમાઇડ. ઇથિડિયમ બ્રોમાઇડ અભિરંજિત કરશો એટલે આ જે ડીએનએના પટ્ટા છે એ નારંગી રંગના દેખાશે, સમજાય છે? ચળકતા નારંગી રંગના, અને એ ચળકતા નારંગી રંગના પટ્ટાને પછી ખૂંપી લેવાના, સમજાય છે? ખૂંપી અને અલગ કરવાના, અને અલગ કરશો ત્યારે અમુક ટકા ભાગ એગેરોસ જેલનો પણ એની સાથે ચોંટેલો હશે, એટલે એને સંપૂર્ણ રીતે શું કરાય છે? દૂર કરવામાં આવે છે જેલના ભાગને પણ, અને એ જેલનો ભાગ જે છે એ દૂર થાય અને શુદ્ધ સ્વરૂપે જે મેળવવામાં આવે જેને સેલ્યુશન કહેવામાં આવે છે, અને એ જે ઈચ્છિત ડીએનએ આપણને પ્રાપ્ત થઈ જશે, અને આ જે ઈચ્છિત ડીએનએનો ટુકડા જે પ્રાપ્ત થાય છે એને આપણે કેની સાથે જોડવાનું? તો કે વાહક સાથે જોડી દેવાનું. આને કેની સાથે જોડી દઈશું? વાહક સાથે જોડાઈ ગયું તો અહીંયા આપણને આર ડીએનએનું નિર્માણ છે થાય છે. ખ્યાલ આવ્યો મિત્રો કે અહીંયા ક્યારે અલગ કરવાના? તો કે ભાઈ અહીંયા અભિરંજિતથી અભિરંજિત કરી દેવાનું, એટલે ચળકતા નારંગી રંગના દેખાશે ડીએનએનો રંગ, અને ચળકતા નારંગી રંગના રંગ દેખાય પછી એને ખૂંપી લેવાના, કાઢી લેવાના, સમજાય છે? કોઈ ચમચ કે એની મદદથી, અને કાઢી અને જેલ દૂર કરવાનું અને શુદ્ધ સ્વરૂપે મેળવવાના. અને આ જે ક્રિયા છે એને આપણે શાલન તરીકે ઓળખી શકીએ છીએ. કેવી પ્રક્રિયા તરીકે ઓળખી શકાય? શાલન તરીકે ઓળખી શકાય છે. અને પછી વાહક ડીએનએ સાથે જોડવાના. આ રીતે આર ડીએનએ રીકોમ્બિનેટ ડીએનએનું નિર્માણ છે થાય છે. ખ્યાલ આવ્યો બચ્ચા પાટી? સમજાણું કે ન ખબર પડી? તો આ રીતે જોવા મળે છે. તો આજે અહીંયા સુધી રાખવાનું છે, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક તરફ જવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, સાથે સાથે બેલ આઇકન બટન ક્લિક કરો, જેથી કરી નવા વિડીયોની અપડેટ છે આપણા માધ્યમ સુધી મળતી રહે. અને નવી પેપર સ્ટાઇલ છે બોર્ડ દ્વારા છે જાહેર થઈ ગયેલી છે. દરેક ચેપ્ટરના ગુણભાર પણ જાહેર કરી દેવામાં આવ્યા છે, એટલે થોડુંક એ બાબતને ધ્યાનમાં લેજો. ન ખબર પડે તો સમજાય છે, પૂછજો કે ભાઈ કયું ચેપ્ટર કેટલા માર્ક્સનું છે. 99% આ ચેપ્ટર 8 માર્ક્સનું છે, સમજાય છે? અને બે બાયોટેકનોલોજીના ચેપ્ટર થઈને 16 માર્ક્સનું છે ગુણભાર છે. તો દરેક વસ્તુ છે આપણે કરવી જરૂરી છે. જો લીટી એ લીટી કરાવું છું, એવરી ઇચ લાઇન, એવરી વર્ડ્સ, દરેક વર્ડ્સની સમજ આપું છું. બાયોટેકનોલોજી સમજવું હોય ને તો દરેક શબ્દ તમને સમજાવવો જોઈએ, અને દરેક શબ્દ છે એ સમજાવતો જઉં છું ક્લિયર કટ, સમજાય છે? તો અસ્તુ, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ, હેવ અ નાઇસ ડે.